નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીએ આપણે સ્વાદ થી પાચન સુધી. તો આપણે આગળના ભાગની અંદર સ્વાદ વિશે ઘણું બધું સમજ્યા કે આપણા શરીરની અંદર મુખ્ય સ્વાદો કયા કયા અનુભવી શકીએ છીએ, બરાબર ને? કે સ્વાદના મુખ્ય છ પ્રકાર છે. તો એ છ પ્રકાર વિશે આપણે આગળના ભાગની અંદર સમજ્યા હતા. એવી જ રીતે આપણા શરીરમાં ક્યાં ક્યાં સ્વાદો અનુભવી શકીએ છીએ એ વિશે પણ આપણે વાત કરી હતી. અને ત્યાર પછી આગળ આપણે ચાવો, સારી રીતે ચાવો એના વિશે પણ ચર્ચા કરી હતી કે આપણે ચાવવાની વાત તો હતી, પરંતુ એનાથી પણ વધુ સારી રીતે કઈ રીતે ચાવી શકીએ અને એનાથી આપણા શરીરની અંદર શું ફાયદો થાય છે, શું નુકસાન થાય છે, બરાબર ને? એ દરેક વિશે આપણે સમજણ મેળવીએ. અને લાસ્ટમાં આપણે ત્રણ ચિત્ર દ્વારા આપણે જોયું હતું કે દરેક વ્યક્તિની સામે જો કોઈ મનપસંદ ખોરાક આવે અથવા તો કોઈ પણ ખોરાક આવે તો એના જે જીભની અંદરથી લાળ ઝરે છે, તો એ લાળને લાળ રસ કહેવામાં આવે છે. ત્યાર પછી તમને પાના નંબર 27 ઉપર વિચારો અને કહો સરસ મજાનું એક તમને માણસનું ચિત્ર આપ્યું છે કે વિચારી અને કહેવા માટે કે તમે મોમાં ખોરાક મૂકો અને ગળી જાઓ, તે પછી ત્યાંથી ક્યાં જાય છે. આપેલા ચિત્રમાં તમારા શરીરના ખોરાક માર્ગો દોરો. તમારા ચિત્રની તમારા મિત્ર સાથે આપલે કરો. શું તમારા બધાનું ચિત્ર સરખું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ ચિત્રને જોઈ શકીએ છીએ કે તમારા પાઠ્યની અંદર પણ તમને આવું એક ચિત્ર આપ્યું છે. દેખાય છે તમારા પાઠ્યની અંદર પાના નંબર 27 ઉપર. તો આમાં આપણે આપણા શરીરની રચના જોવાની છે. મતલબ કે આપણે જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યાર પછી આપણો ખોરાક છે કઈ કઈ જગ્યાએ જાય છે અને કેવી રીતે એનું પાચન થાય છે એના વિશે સમજવાનું છે. આપણે મુખ્યત્વે આમાંથી પાચન ક્રિયા સમજવાની છે કે શરીરમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે. તો સૌ પ્રથમ તો આપણા મોઢાની અંદર લાળ ગ્રંથિ હોય છે. શું હોય છે? લાળ ગ્રંથિ. આપણે ખબર છે કે આપણે પહેલા સમજ્યા હતા કે શરીરની અંદર ખોરાકની સાથે આપણા મોમાં રહેલી લાળ ભરે છે. ત્યાર પછી મુખાગ્ર. શું છે? આપણે જોઈએ તો મુખાગ્રમાં આપણો ખોરાક સૌથી પહેલા જાય છે. શેમાં? આપણે ખોરાક શેમાં ખાઈએ છીએ? મોઢામાં. મતલબ કે મુખાગ્રની અંદર આપણો ખોરાક પ્રવેશ કરે છે. ત્યાર પછી અહીંયા આપણી અન્નડી હોય છે. શું હોય છે? અન્નડી આવી હોય છે. ત્યાંથી આપણો ખોરાક અન્નડી વાટે ક્યાં જાય છે? જઠર ની અંદર જાય છે. અહીંયા પેટની અંદર જઠર હોય છે, બરાબર? જઠર એટલે એની અંદર અગ્નિ ઉત્પન્ન થાય છે. તો આ જઠર ની અંદર આપણો ખોરાક જાય છે વિદ્યાર્થી મિત્રો. તો જઠરમાં આપણો ખોરાક છે વલોવાય છે, બરાબર? જઠર એટલે કે એક પ્રકારનું અગ્નિ. તો આ જઠર ની અંદર આપણો ખોરાક વલોવાય છે. વલોવું મતલબ કે આપણે બધાને ખબર છે, છાશ કરીએ આપણે તો શું થાય છે? છાશ ની અંદર વલોવાથી માખણ બની જાય છે, બરાબર ને? તો એવી રીતે આમાં પણ આપણા જઠર ની અંદર આપણા ખોરાક વલોવાય છે. ત્યાર પછી આપણો ખોરાક છે જઠર માંથી નાના આંતરડામાં જાય છે. શેમાં જાય છે? નાના આંતરડાની અંદર જાય છે વિદ્યાર્થી મિત્રો. નાના આંતરડાની અંદર જે ખોરાકમાં રહેલું પાણી છે, બરાબર ને, એનું થોડું અંશે શોષણ થાય છે. ત્યાર પછી ત્યાંથી આપણો ખોરાક છે એ મોટા આંતરડામાં જાય છે. મોટા આંતરડાની અંદર પાણીનું સંપૂર્ણ શોષણ થઈ જાય છે અને જેટલું આપણા શરીરને જરૂર છે એટલો ખોરાક અંદરથી મેળવી લેવામાં આવે છે. એટલા પોષક તત્વો અંદરથી આપણને મળી જાય છે. અને ત્યાર પછી મોટા જઠરાની અંદર પાણીનું શોષણ પછી જે વધારાનો કચરો નીકળે છે એ જાય છે મળાશયની અંદર. ક્યાં જાય છે વિદ્યાર્થી મિત્રો? મળાશયમાં. અને ત્યાર પછી આપણે જોઈએ તો તે ખોરાક છે જે સૌ વધારાનો છે આપણા શરીર માટે, જે આપણા શરીરને જરૂર જ નથી, એ પૂર્ણપણેનો જે વધારાનો ખોરાક છે એ મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. ક્યાંથી?
મળદાન દ્વારા બહાર નીકળી જાય છે. તો આપણો ખોરાક ઠેઠ મુખાગ્રથી અન્નાળી, અન્નમાંથી જઠર, જઠરમાંથી નાનું આંતરડું, નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, અને મોટા આંતરડાની અંદર પાણીનું શોષણ થઈ જાય છે સંપૂર્ણપણે. અને જેટલો આપણે શરીરની જરૂર છે એટલો ખોરાક અંદર રાખે છે, બાકી વધારાનો કચરો છે એ બધો કેમ આવી જાય છે મળાશયમાં, અને મળદ્વાર દ્વારા આખે આખો જે વધારાનો ખોરાક છે તે બહાર નીકળી જાય છે. તો આ થઈ આપણા શરીરની પાચન ક્રિયા, કે આપણે જયારે મોઢામાંથી ખોરાક ખાઈએ છીએ એ શરીરની અંદર આટલી જગ્યાએ પસાર થઈ અને એની પાચન થાય છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ આખી આપણા શરીરની રચના છે ખોરાક પાચન માટેની. ત્યાર પછી ચર્ચા કરો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને જયારે ખૂબ જ ભૂખ લાગે ત્યારે કેવું લાગે છે, તમે તે કેવી રીતે સમજાવશો? ઉદાહરણ તરીકે ક્યારે આપણે મજાકમાં કહીએ છીએ કે મને એટલી ભૂખ લાગી છે કે બધું જ ખાઈ જાઉં. તમને ભૂખ લાગી છે તે કેવી રીતે ખબર પડે છે? તમે બે દિવસ સુધી ન ખાઓ તો શું થાય વિચારો. શું કહે છે મિત્રો? કે આપણા શરીરની અંદર આપણે કેવી રીતે ખબર પડે છે કે મને ભૂખ લાગી છે? તો આપણે જોઈએ તો આપણા શરીરની અંદર જે શક્તિ છે એ સંપૂર્ણપણે નાશ પામી જાય ત્યારે આપણે શું થાય છે કે આપણું શરીર જેવું કામ કરતું બંધ થઈ જાય છે. ત્યારે આપણે ખબર પડે છે કે મારા શરીરની અંદર ખોરાકની જરૂર છે. મતલબ આપણે એક ટક, મતલબ કે સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમ આપણે ખોરાક લઈએ છીએ, પરંતુ એમાંથી આપણે એક ટક ખોરાક ન મળે તો પણ આપણે એવા બની જઈએ છીએ સાવ આપણા શરીરની અંદર કામ કરવાની શક્તિ હોતી નથી. બરાબર ને? તો તમે બે દિવસ ખોરાક ન ખાવ તો તમારી પરિસ્થિતિ કેવી થાય? આપણા શરીરમાં શું આવી જાય છે? નબળાઈ આવી જાય છે જો એક બે દિવસ ખોરાક લેવામાં ન આવે તો. શું તમે બે દિવસ પાણી પીધા વગર રહી શકો? આપણે જે પાણી પીએ છીએ તે તમારા મતે ક્યાં જાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે પાણી પીધા વગર ચાલતું નથી. મનુષ્યના શરીરમાં ખોરાક પાણીની ખૂબ જ જરૂર છે. બરાબર ને? ખોરાક અને પાણી વગર મનુષ્યનું શરીર અથવા તો કોઈ પણ સજીવનું શરીર કાર્ય કરતું નથી. તે પછી જીવજંતુ હોય, પ્રાણી હોય કે કોઈ પણ સજીવની વાત કરીએ, તો આપણા શરીરની અંદર પાણી પીધા વગર તો ચાલતું જ નથી. મને અને તમને બધાને ખબર છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? પરંતુ આપણે જે પાણી પીએ છીએ એ પાણી ખરેખર જાય છે ક્યાં? તો એ પાણી છે એ આપણા શરીરની અંદર જે જૈવિક ક્રિયાઓ થાય છે એના માટે વપરાય જાય છે. શરીરની અંદર જે પાણી છે તે, દાખલા તરીકે આપણે જોઈએ તો એ પાણી છે પાચન ક્રિયામાં, ત્યાર પછી ઉત્સર્જનમાં, ત્યાર પછી શ્વસનમાં, દરેક વસ્તુમાં પાણી વપરાય જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે શરીરની જે કાંઈ આપણી જૈવિક ક્રિયા છે એની અંદર આપણને પાણીની ચોક્કસપણે જરૂર પડે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને હવે કોઈ એવું પૂછે કે શરીરની અંદર પાણી ક્યાં જાય છે, તો આપણે શું કહી શકીએ કે આપણી જે જે જૈવિક ક્રિયાઓ છે, દાખલા તરીકે પાચન, શ્વસન, ઉત્સર્જન, આ દરેક માટે આપણું પાણી વેડફાય જાય છે. જે પાણી આપણે પીએ છીએ, જો તમને ઘણી વખત તમારા મમ્મી પપ્પા કહેતા હશે કે તું વધારે પાણી પીવાનું રાખ, કે તું વધારે પાણી નહીં પીએ તો તારા શરીરની અંદર નબળાઈ આવી જશે અથવા તો શરીરમાં કોઈ બીમારી આવી જશે. તમને ડોક્ટર ક્યારેક બીમાર પડો ને ડોક્ટર પાસે જાઓ તો એ કહેતા હશે કે પાણી પીવાનું વધારે રાખો, જો આપણે પાણી ઓછું પીએ તો જે આપણી આ પ્રક્રિયા છે, પાચનની પ્રક્રિયા છે, ઉત્સર્જનની પ્રક્રિયા છે, શ્વસનની પ્રક્રિયા છે, એ બધી નબળી પડી જાય. એટલા માટે તમને બધા કહેતા છે ગરજનું તમારે પાણી વધારે પીવું. તો વિદ્યાર્થી મિત્રો શરીરને વ્યવસ્થિત જાળવી રાખવા માટે આપણે પૂરતું પાણી પીવું જોઈએ. જેટલી ખોરાકની જરૂર છે એટલી જ પાણીની પણ આપણા શરીરને જરૂર છે. ત્યાર પછી તમે આગળ જાઓ કે મને ભૂખ લાગે ત્યારે માથું દુખે છે. અમુક વ્યક્તિને શરીરની અંદર એવા ઘણા બધા રોગો થતા હોય છે કે અમુક કામે ન કરે તો એને શરીરની અંદર કઈક નબળાઈ આવી જતી હોય. તો અમુક શું કહે છે, મને ભૂખ લાગે ત્યારે ખૂબ ગુસ્સે થઈ જાઉં છું. જ્યારે મારી બહેન ભૂખી થાય ત્યારે રડે છે. મને ભૂખ લાગે ત્યારે હું રડું છું. જ્યારે મને ભૂખ લાગે ત્યારે હું થાકી જાઉં છું. તો દરેક વ્યક્તિને, દરેક સજીવને જ્યારે જ્યારે ભૂખ લાગે છે ત્યારે ત્યારે એના અંદરથી અલગ અલગ પ્રકારની ક્રિયાઓ થાય છે. અમુક વ્યક્તિ ગુસ્સે થઈ જાય, અમુક વ્યક્તિને માથું દુખે, અમુક વ્યક્તિ થાકી જાય, અમુક વ્યક્તિઓ રડવા લાગે, અમુક વ્યક્તિને ગુસ્સો આવે. તો આવી રીતે જ્યારે જ્યારે ભૂખ લાગે છે ત્યારે આમાંથી અમુક ક્રિયાઓ આપણા શરીરમાંથી થાય છે. ત્યારે આપણે ખબર પડે કે હવે મને ભૂખ લાગી છે, મારાથી આગળ કઈ કાર્ય થઈ શકશે નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને એક સાનિયાનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે કે સાનિયાને ગ્લુકોઝ આપવામાં આવ્યું. મતલબ કે તમે બીમાર હો ત્યારે તમને
ડોક્ટર દ્વારા બાટલા ચડાવવામાં આવે છે જેમાં સફેદ પ્રવાહી હોય, બરાબર ને? તો એ શું છે? ગ્લુકોઝ છે. જો શરીરની અંદર નબળાઈ આવી ગઈ તો આપણા શરીરને ફરીથી હલનચલન કરવા માટે અથવા તો શરીરમાં શક્તિ આપવા માટે થઈને આપણે ગ્લુકોઝની ખાસ જરૂર પડે છે. તો આ સાનિયાને અત્યારે ગ્લુકોઝ આપવામાં આવ્યું છે. સાનિયા ખૂબ જ બીમાર હતી, આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા. તે જે પણ ખાય ઉલટી કરી નાખે તેના પિતાએ તેને મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે મીઠા અને ખાંડનું દ્રાવણ તો અત્યારે ઉનાળાની અંદર ખૂબ જ વાપરતા હોઈએ છીએ. તો મીઠા અને ખાંડનું દ્રાવણ મતલબ કે શરબત, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ મીઠા અને ખાંડના દ્રાવણથી આપણા શરીરની અંદર ખૂબ જ એનર્જી આવે છે, શરીરમાં ઉર્જા મળે છે, આપણા કામ કરવાની શક્તિ મળે છે. તો શરીરની અંદર જ્યારે જ્યારે આપણા નબળાઈ આવે ત્યારે આપણે આવા મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવીને પીવું જોઈએ. જો ગ્લુકોઝનો બાટલો તરત ચડાવવામાં ન આવે તો જ્યારે જ્યારે આપણા શરીરની અંદર ના એવી બીમારી હોય કે શરીરની અંદરથી પાણી ખલાસ થઈ જાય, બરાબર ને, ત્યારે ગ્લુકોઝનો અથવા તો આવા ખાંડ અને મીઠાના દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ. સાંજ સુધીમાં સાનિયા ખૂબ જ નબળી પડી ગઈ અને તેને ચક્કર આવતા હતા. જ્યારે તે ડોક્ટર પાસે જવા ઊભી થઈ તેને ચક્કર આવવા લાગ્યા. તેના પિતાએ તેને ટેકો આપીને ડોક્ટર પાસે લઈ જવી પડી. ડોક્ટરે કહ્યું સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તેને ગ્લુકોઝની બોટલ ચડાવવાની જરૂર છે. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષક તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝની બોટલ શું છે? ડોક્ટરે સમજાવ્યું, તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી, શરીર નબળું પડી ગયું છે. ગ્લુકોઝ બોટલ જમ્યા વગર પણ અને તરત જ થોડી ઘણી તાકાત આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમને ગ્લુકોઝનું પાણી પણ પીવડાવવામાં આવે છે. ગ્લુકોઝનો સ્વાદ કેવો છે? ખાંડ જેવો થોડો ગળ્યો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર પાસે આપણે જઈએ ત્યારે બોટલની અંદર આપણે શરીરને સોય દ્વારા ગ્લુકોઝ આપવામાં આવે છે, અને જ્યારે આપણે રમત રમતા હોય કે અતિશય થાકી ગયા શરીરની અંદર આપણે વધારે તાકાતની જરૂર હોય અથવા તો શરીરની અંદરથી થોડીક શક્તિ આપણે ઓછી લાગતી હોય ત્યારે આપણે જે પેકેટની અંદર ગ્લુકોઝ આવે છે એ પાણીમાં ઓગાળીને પીવો જોઈએ, કે જેથી આપણા શરીરની અંદર શક્તિ આવે. તો જ્યારે આપણા પેટની અંદર કશું ખાવાનું ન રહેતું હોય, મતલબ કે આપણા પેટની અંદર કાંઈ પણ વસ્તુ રાખવા સક્ષમ ન હોય, આપણી પાચનક્રિયા અતિ મંદ પડી ગઈ હોય, ત્યારે ડોક્ટર દ્વારા ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ગ્લુકોઝની વાત, બરાબર ને? ગ્લુકોઝ બે પ્રકારે આપણા શરીરની અંદર પ્રવેશે છે. એક તો પાણીની અંદર ખાંડની જેમ ઓગાળીને જે પેકેટ આવે છે ઈ, અને ડોક્ટરો દ્વારા ગ્લુકોઝની બોટલ પણ આપણા શરીરની અંદર ચડાવવામાં આવે છે. કારણ કે શરીરને ગ્લુકોઝ દ્વારા આપણા શરીરને ઉર્જા મળે છે. ત્યાર પછી વાતો કરો અને ચર્ચા કરો. શું તમને યાદ છે ધોરણ 4 માં તમે મીઠા અને ખાંડનું દ્રાવણ બનાવ્યું હતું? સાનિયાના પિતાએ પણ તે જ બનાવી અને આપ્યું. તમારા મતે જેને ઝાડા ઉલટી થાય તેને આ કેમ આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, શરીરની અંદર જે ઉર્જા ઘટી ગઈ છે એ ફરીથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે શરીરની જે નબળાઈ છે એ નબળાઈને ફરીથી આપણે સક્ષમ બનાવવા માટે શરીરને આવા દ્રાવણો આપવામાં આવે છે. ત્યાર પછી તમે ગ્લુકોઝ શબ્દ સાંભળ્યો છે અથવા ક્યાંય લખેલો જોયો છે ક્યાં? હા વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરની અંદર કોઈના કોઈને ઝાડા ઉલટી કે એવી કોઈ બીમારી થઈ હોય ત્યારે આપણે ચોક્કસપણે ગ્લુકોઝનો ઉપયોગ કરતા હોય છે, અથવા તો સ્કૂલની અંદર રમતની અંદર જો વધારે આપણા શરીરની અંદર ઉર્જાની જરૂર હોય ત્યારે ગ્લુકોઝ પીવામાં પીવડાવવામાં આવે છે. અત્યારે તો ગ્લુકોઝની અંદર પણ અલગ અલગ ફ્લેવરો આપણને જોવા મળે છે, મેંગો, અનાનસ, બરાબર ને? તો આવી ફ્લેવરો વાળા પણ અત્યારે આવા ગ્લુકોઝના પેકેટો આપણને બહાર મેડિકલની અંદર અથવા તો દુકાનની અંદર મળે છે. તમે ક્યારેય પ્રાથમિક સારવાર પેટીમાંનો ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રને કહો. તમે પ્લાસ્ટિક સારવારની પેટી મતલબ કે ફર્સ્ટ એઇડ બોક્સ, તો એની અંદર જે ગ્લુકોઝ હોય છે એનું ક્યારેક તમે ટેસ્ટ કરી જોજો કે એ ગ્લુકોઝ તમને કેવો લાગે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આવી પ્રાથમિક સારવારની પેટી તમારી પાસે આવે તો ચોક્કસપણે ગ્લુકોઝ ચાખવાની ટ્રાય તમે કરજો. તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝની બોટલ આપવામાં આવી છે? ક્યારે અને કેમ? વર્ગમાં તેના વિશે કહો. તમારા ઘરની અંદર ક્યારે પણ આવી ગ્લુકોઝની બોટલ કોઈને આપવામાં આવી હોય તો તમે તમારા મિત્ર સાથે શેર કરો કે મારા મમ્મીને આમ થયું હતું ત્યારે ગ્લુકોઝની બોટલ આપવામાં આવી હતી. તમારા ઘરના કોઈ પણ સભ્ય હોય
એને ગ્લુકોઝની જરૂર હોય તો તમે જ્યારે આપવામાં આવ્યો તો એના વિશે તમારે આ પ્રશ્નની અંદર જવાબની અંદર લખવાનું છે. આ પ્રશ્ન બધા તમારા સ્વ પ્રયત્ને લખવાના છે, કારણ કે એમાં તમારા ઘરની વાત તમારે રજૂ કરવાની છે. સામેના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કહ્યું? કારણ કે રમત રમતી વખતે આપણા શરીરની ઘણી બધી ઉર્જાઓ વપરાઈ જાય છે, એટલા માટે શરીરની અંદર ફરીથી ઉર્જા મેળવવા માટે થઈને શરીરની અંદર ગ્લુકોઝ આપવામાં આવે છે. સામેના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્ર, પાના નંબર તમને આગળ 28 ઉપર સાનિયાનું જે ચિત્ર આવેલું છે એ ચિત્રનું પહેલા તમે નિરીક્ષણ કરો અને કઈ રીતે ગ્લુકોઝની બોટલ સાનિયાના શરીરની અંદર આપવામાં આવે છે તેનું વર્ણન તમે આ પ્રશ્નની અંદર કરવાનું છે. તો આ ચારે ચાર પ્રશ્નના જવાબ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે અને તમારે એ પ્રશ્નને સમજવાના પણ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, નીચે તમને સરસ મજાના મસ્ત ખાવો, સ્વસ્થ રહો, સરસ મજાનું સૂત્ર આપણને કીધું છે કે આપણા શરીરની અંદર જે વસ્તુની જરૂર છે એવો મસ્ત ખોરાક ખાવો જોઈએ, જેને તે કચરા પેટીના ડબ્બાની જેમ અંદર ભરી દેવું જોઈએ નહીં, કારણ કે આપણું શરીર છે કચરા પેટીનો ડબ્બો નથી. આપણે ઘણી વખત કહેતા હોય લાઈને વૈધું છે ને પેટમાં પડ્યું ગણ કરશે, ફૂલ આપણે ધરાઈ ગયા હોય ને તોય આપણા શરીરની અંદર આપણે નાશ નાશ જ કરીએ છીએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આવું ક્યારે કરવું જોઈએ નહીં, કારણ કે આપણું શરીર છે એ આપણા કચરા પેટીનો ડબ્બો નથી, કે અંદર છે એટલું આપણે ભર્યા જ કરીએ. તો આપણા શરીરની અંદર જેટલી જરૂર છે એટલો જ ખોરાક મેળવવો જોઈએ. ઘણી વખત આપણે બહાર જમવા જતા હોય તો આપણા મમ્મીને કે હા યાર તમારે પેટ ફૂલ ફૂલ લાગે, તો આપણા મમ્મી શું કે? ઘણી બધી વખત આપણા તો આપણા મોટા વડીલો એમ કહેતા હોય અન્ન પારખું હતું, કઈ પેટ થોડું પારખું હતું, મતલબ કે આપણે જ્યાં જમવા ગયા હતા એ અનાજ બીજાનું હતું, કે પેટ થોડું આપણે બીજાનું લઈને ખાવા ગયા હતા, બરાબર ને? તો આવી રીતે આપણા શરીરને જેટલી જરૂર છે એટલો જ ખોરાક ખાવો જોઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો? ખાસ વસ્તુ યાદ રાખવાની છે. તો તમને નીચે ફળો અને શાકભાજી આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર ફળ અને શાકભાજી છે એ યોગ્ય વિટામિન આપે છે, એટલા માટે એ પૌષ્ટિક આહાર ગણી શકાય, એટલા માટે આપણા શરીરની અંદર ફળો અને શાકભાજી ખાવા ખૂબ જ જરૂરી છે. તો દરેક ચિત્રમાં તમને પાના નંબર 29 ઉપર તમને ચિત્ર આપ્યું છે કે બંને બાજુ એક છોકરા ઉભા છે અને એ ભૂલી ગયા છે રસ્તો, તો ભૂલ ભૂલામણી માંથી એને એના યોગ્ય રસ્તા સુધી પહોંચાડવાનું છે. અને આપણે જોઈએ તો એને અલગ અલગ ફળના નામ અને ફૂલના નામ, જે જે ચિત્રો છે એની સામે એના નામ પણ લખવા, દાખલા તરીકે સફરજન છે, સ્ટ્રોબેરી છે, કેળું છે, જેટલા તો ઘણા બધા ખાવાના નામ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો દરેક ચિત્રની સામે તમારે અત્યારે જ વિડીયો સ્ટોપ કરીને બધા શાકભાજીના અને ફળના નામ લખી દેવાના છે. તો ફળ અને શાકભાજી આપણને જુદા જુદા વિટામિનો અને ખનિજ સારો શરીરની અંદર પૂરા પાડે છે, એટલા માટે ખોરાક આપણે બીમાર પડીએ તો ડોક્ટર કહેશે તમારે ફ્રૂટ ખાવાની ખાસ જરૂર છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આપણા શરીરની અંદર ખનિજ સારો અને યોગ્ય વિટામિનો મળી રહે, આપણા શરીરની અંદર પૂર્ણપણે પોષક તત્વ મળી રહે એ માટે થઈને આપણે વિટામિન વાળો ખોરાક ખાવો જોઈએ. આપણા શરીરમાં દૂધ છે, ફળો છે, લીલા શાકભાજીઓ છે, આના દ્વારા શરીરની અંદર આપણને વિટામિનો પ્રાપ્ત થાય છે, બરાબર? એટલા માટે પૌષ્ટિક આહાર ખાવો ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે એક સરસ મજાની વાર્તા આપી છે કે બારીવાળું પેટ. જો વાર્તાનું નામ સાંભળીને આપણે કંઈક અજુગતું લાગશે કે પેટ તો જોયું, પણ આ બારીવાળું પેટ એટલે શું? શું ઘરના દરવાજાની કે ઘરના દિવાલોની જેમ બારી હોય એવી બારીની વાત કરી છે? તો જોઈએ કઈ બારીની કેવા પેટની વાત કરવામાં આવી છે. તો પહેલા સૌ પ્રથમ આપણે વાર્તા વાંચી લઈએ કે વાર્તા શું કહેવા માંગે છે. કે મર્ટિન નામના સૈનિક વિશે જાણીએ. ઈસવીસન 1822 માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. તમને ખબર છે કે સૈનિકની અંદર ભરતી ક્યારે કરવામાં આવે છે? કે જેનું શરીર હૃષ્ટપુષ્ટ અને ખૂબ જ મજબૂત અને ખડતલ હોય તો જ, બાકી એને સૈનિકની અંદર ભરતી કરવામાં આવતો નથી, બરાબર ને? પણ 18 વર્ષનો હતો ત્યારે જ તેને સૈનિકની અંદર ભરતી થઈ જાય છે. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડોક્ટર બ્યુમોન્ટે બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટર બ્યુમોન્ટે ઘાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. દોઢ વર્ષ પછી ડોક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય મર્ટિનનો ઘા રૂજાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. એના એટલી બધી ઈજા થઈ હતી કે એના પેટની અંદર
બીજા બધા ઘા તો એના રૂજાઈ ગયા પણ તો પેટની અંદર એક કાણું રહી ગયું હતું બરાબર ને એ ઘા હજુ એનો સરખો થયો નો હતો તે કાણું લચીલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલો હતો મતલબ કે અંદર શરીરની અંદર કાણું પરંતુ ઉપરની સાઈડ કેવી ચામડી લચી ગઈ હોય એવું ઢાંકેલું એને એ કાણું દેખાતું હતું ચામડીના બદલામાં જ તમે મર્ટિનના પેટમાં જોઈ શકો એટલું જ નહીં ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમનો ખોરાક પણ બહાર કાઢી શકતા જો વિદ્યાર્થી મિત્રો કાણું એવું હતું કે એ કાણાની અંદરથી જો ટ્યુબ મૂકવામાં આવે તો એને ખાધેલો ખોરાક પણ કાણા દ્વારા બહાર કાઢી લેવામાં આવતો ડોક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો એવું લાગતું હતું કારણ કે ડોક્ટરનું કામ શું છે શરીરની અંદર અવનવા વિસર્જો કરવા કે શરીરની અંદરથી અવનવા રોગો વિશે જાણવું અને એની ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી બરાબર ને એવું શીખતા હોય છે આપણા ડોક્ટર તો આ ડોક્ટરને તો જાણે કે શીખવાનો મોટો ખજાનો મળી ગયો એવું લાગતું હતું કારણ કે શરીરમાંથી કાણા દ્વારા અવનવી વસ્તુઓ તે બહાર કાઢી શકતા હતા બરાબર ને એટલે આ બ્યુમોન્ટ છે એને તો એવું લાગ્યું કે મને તો ખરેખર એક સારો એવો ખજાનો મળી ગયો છે શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષો વિતાવ્યા હશે 9 વર્ષ કેટલા વર્ષ 9 વર્ષ સુધી બ્યુમોન્ટે આ માર્ટિન નામના સૈનિક ઉપર અવનવા શરીર ઉપર રિસર્ચ કર્યા અવનવા પ્રયોગો કર્યા એ સમય સુધીમાં માર્ટિન મોટો થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા હતા બોલો 9 વર્ષની 18 વર્ષની ઉંમરે સૈનિકમાં લાગ્યો પછી એને ગોળી વાગી અને ત્યાર પછી 9 વર્ષ સુધી ડોક્ટરે એના ઉપર રિસર્ચ કર્યા જ્યાં સુધી માર્ટિનના લગ્ન થઈ ગયા તેમ છતાં એ રિસર્ચો તો એના ઉપર ચાલુ ને ચાલુ રાખ્યા હતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હજુ આપણે આગળ જાણવાનું છે કે તે સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે ત્યાં સુધી જો આ માર્ટિન નામનો સૈનિકને વાગ્યું હતું ત્યાં સુધી એક પણ વૈજ્ઞાનિક નહોતો જાણતો કે શરીરની અંદર ખોરાકનું પાચન કઈ રીતે થાય છે જે આપણા પાચનની પ્રક્રિયા સમજાય એક પણ ડોક્ટરને ખબર નહોતી પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અથવા તો તે પાચનમાં પણ મદદ કરે છે મેં તમને હમણાં જ સમજાવ્યું આગળ કે પાણીની જરૂર આપણા શરીરમાં કે શેના માટે છે બરાબર ને તો દરેક વસ્તુએ વૈજ્ઞાનિકોએ આના પરથી રિસર્ચ કર્યું કે શરીરની અંદર આવી રીતે પાચન ક્રિયા થાય છે અને પાણીની શરીરની અંદર શું જરૂર છે ડોક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું કારણ કે એ કાણા દ્વારા એ ટ્યુબ મૂકીને શું કરતા હતા પ્રવાહીને બહાર કાઢી શકતા હતા એટલા માટે પેટની અંદરથી આ ડોક્ટર છે થોડું પ્રવાહી બહાર કાઢે છે તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે શું તે પોતાની જાતે પોચો બને છે તેના માટે તેમણે પ્રયોગ કર્યો ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહીમાં બાફેલી માછલી નાખી 20 જેટલા ટુકડાઓ મૂકે છે એની અંદર તેમણે પ્યાલો આપણા પેટના તાપમાન જેટલો 30 સેલ્સિયસ જેટલા તાપમાને રાખ્યો મતલબ કે આપણા શરીરનું તાપમાન કેટલું હોય છે પાચન માટે 30 સેલ્સિયસનું કેટલું હોય છે 30 સેલ્સિયસ એટલે પ્યાલામાં જે પેટમાંથી પ્રવાહી કાઢ્યું હતું એને પણ આટલા તાપમાને રાખવામાં આવ્યું 30 સેલ્સિયસના તાપમાને આ પ્યાલાને પણ મૂકી દેવામાં આવ્યો પેલા માછલીના ટુકડા નાખ્યા એની અંદર ઓલું પ્રવાહી પેટમાંથી કાઢ્યું હતું એ ઉમેરવામાં આવ્યું અને આટલા તાપમાને એને મૂકી દેવામાં આવ્યું જોઈજો વિદ્યાર્થી મિત્રો સમજવાનું છે કે શરીરની અંદર પાચન કેવી રીતે થાય છે બપોરે 2 વાગે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા બપોરે 2 વાગે એને જોયું તે માછલીના ટુકડા હતા એ સંપૂર્ણપણે પ્રવાહીમાં ઓગળી ગયા હતા ડોક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યો તેમણે મર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો પ્યાલામાં અને મર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને પચતા કેટલો સમય લાગે છે તેમની સરખામણી તેમણે નીચેના અવલોકનના કોષ્ટકમાં કહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો મર્ટિનના શરીર ઉપર કેવી રીતે એને પ્રયોગ કરે છે કે જ્યારે પછી વળી પાછળના પેટમાંથી પ્રવાહી કાઢે છે ત્યાર પછી વળી પ્યાલામાં એક ખોરાક અને પેટનું પ્રવાહી નાખે છે અને તેની સાથે મર્ટિનને પણ એ જ ખોરાક આપવામાં આવે છે એટલે બંને પ્રક્રિયા કેવી થાય છે સાથે થાય છે તો આ પ્રક્રિયા દ્વારા સમજવાનું શું છે તો પેટની અંદર પાચન ઝડપથી થાય છે કે બહાર પાચન ઝડપથી થાય છે એની સમજણ આપણે મેળવવાની છે પરંતુ ડોક્ટરે એ શું કરે છે કે આ પ્રયોગ એને માછલી સાથે માછલીના ટુકડા સાથે કર્યો હતો એવો જ પ્રયોગ એ અલગ અલગ ખોરાક સાથે કરે છે તો એને ઉકાળ્યા વગરનું દૂધ લીધું
તો ઉકાળ્યા વગરને દૂધ જે છે એને શરીરની અંદર પચતા 2 કલાક અને 15 મિનિટ થઈ. મતલબ કે માર્ટીના શરીરની અંદર એક ખોરાક છે એ દૂધ છે એને 2 કલાક અને 15 મિનિટ થાય છે. જ્યારે એ જ દૂધની અંદર પેટમાંથી કાઢેલું પ્રવાહી નાખે છે તો એનું પાચન થતા 4 કલાક અને 45 મિનિટ થાય છે. તો પેટની અંદર 2 કલાક અને 15 મિનિટ, પરંતુ બહાર કેટલું? 4 કલાક અને પાછી 45 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે આવી રીતે દરેક ખોરાક ઉપર કર્યું છે ને, આ કોષ્ટક તમારા પાઠની અંદર એક જ પાના નંબર 31 ઉપર આપ્યું છે. એવી જ રીતે ઉકાળેલું દૂધ પચતા કેટલી વાર લાગે છે? 2 કલાકમાં ઉકાળેલું દૂધ છે એ માર્ટિનના પેટની અંદર પાચન થઈ જાય છે. પરંતુ એ જ દૂધ છે એ બહાર પચતા, મતલબ કે ગ્લાસની અંદર પચતા 4 કલાક અને ઉપરથી 15 મિનિટ થાય છે. તો આવી રીતે એ આખું બાફેલું ઈંડા ઉપર પ્રયોગ કરે છે તો પેટની અંદર એ 3 કલાક અને 30 મિનિટમાં પચી જાય છે અને બહાર એ જ ઈંડાને ગ્લાસની અંદર પચતા પાચન થતા 8 કલાક થાય છે. એવી જ રીતે કાચું ઈંડું 2 કલાકની અંદર શરીરમાં પચી જાય છે અને બહાર, સોરી વિદ્યાર્થી મિત્રો, કાચું ઈંડું છે શરીરની અંદર 3 કલાકની અંદર પચી જાય છે અને બહાર 6 કલાક અને 30 મિનિટ થાય છે. સોરી એક જ મિનિટ, આ બાજુ ધ્યાન, બાફેલું ઈંડું છે એને પેટની અંદર 3 કલાક અને 30 મિનિટ થાય છે અને બહાર 8 કલાક થાય છે. અડધું બાફેલું, બરાબર, આખે આખું બાફે ને, અડધું, અર્ધકતરું જેને આપણે કહીએ, એ શરીરની અંદર 3 કલાકમાં પચી જાય છે અને બહાર 6 કલાક અને 30 મિનિટ થાય છે. અને એવી જ રીતે કાચું ઈંડું એટલે વાતો તોડેલું, એને 2 કલાક થાય છે શરીરની અંદર પેટની અંદર, જે માર્ટિનના પેટની વાત છે, અને બહાર 4 કલાક અને 15 મિનિટ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી સાવ કાચું ઈંડું 1 કલાક અને 30 મિનિટ અને 4 કલાક બહાર પચતા લાગે છે. તો આપણું એ જાણીએ આગળ કે તો આપણું પેટ શું કરે છે. તો ડોક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્ય વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતા પેટની અંદર ઝડપી પચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે પેટની અંદર પચવાની કલાકો અને આ બહાર પચવાની કલાકો. તો શરીરની અંદર ઝડપથી પાચન થાય છે અને બહાર પાચન થતા વાર લાગે છે. બરાબર ને? એટલા માટે જેટલું આ ખોરાકનું પાચન કરવા માટે આપણે શરીર સક્ષમ છે એટલું બહારનું વાતાવરણ સક્ષમ છે નહીં. આ શરીરની પાચન ક્રિયા તો આપણે પહેલા જ સમજી લીધી. આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. કઈ જગ્યાએ આપણે વલોવાની વાત કરી હતી? તો જઠરની અંદર ખોરાક છે વલોવાય છે. શરીરને આખે આખું કામ આપણા માટે જઠર એક શરીરનું એક અંગ છે, ખૂબ જ જરૂરી છે. ડોક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. મતલબ કે આપણા વિચારોની અસર ખોરાક ઉપર ખૂબ કરે છે. જ્યારે આપણે કેને કે ચિંતામાં હોય, ટેન્શનમાં હોય, ત્યારે ઝડપથી ખોરાક પચતો નથી. દુખી હોય ત્યારે ખોરાકનું પાચન થતા વાર લાગે છે. એટલે જ્યારે શરીર ઉપર ટેન્શન હોય ત્યારે માણસ બીમાર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધાય આપણા શરીર ઉપર ખૂબ જ અસર કરતા પરિબળો છે. તેમણે તે પણ જોયું કે જે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિસી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા તો ખોરાક બરાબર પચ્યો ન હોય ત્યારે આવું થાય છે. બરાબર ને? તો જ્યારે જ્યારે ખોરાક સરખો પચતો નથી ત્યારે શરીરની અંદર આવા એસિડિટી જેવા ઘણા બધા રોગો થાય છે. ડોક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગ કર્યા. તમે શું કહેશો? ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓના પેટમાં કાળાવાળા દર્દીઓની રાહ જોતા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તાઓ અપનાવતા હતા. આ તો માર્ટિનના પેટમાં અચાનક ગોળી વાગી હતી એટલે આ ડોક્ટરે એના ઉપર પ્રયોગ કર્યા. પરંતુ બીજા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ ન તો કોઈના પેટમાં ગોળી મારી હતી કે નહોતું કાંઈ કર્યું, પરંતુ એને અલગ અલગ રીતો દ્વારા શરીરની અંદરથી પાચન ક્રિયાઓ કઈ રીતે થાય છે, કયો ખોરાક શરીર માટે હલકો છે, કયો ભારે છે, બરાબર ને? ડોક્ટર આપને કહેતા હોય કે અત્યારે તમારું શરીર નબળું છે તો અત્યારે તમારે કેવો ખોરાક લેવાનો છે, હલકો ખોરાક ખાવાનો છે, બરાબર ને?
આવી તમને સૂચનો કરતા હશે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો માર્ટિન અને બ્યુમોન્ટનો પ્રયોગ, બરાબર ને? શું તમને માર્ટિનની વાર્તા ગમી? અથવા આપણે એવું કહી શકીએ કે આ આપણા પોતાના પેટની વાર્તા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? જો આ વાર્તા તમે તાર સાંભળી ને એટલે તમને ચોક્કસપણે થતું હશે કે હા, મારે આવી આવું તો થયું હે, મને એસિડિટી તો થાય હે, મને આવા તો રોગો થયા હતા, મને પણ ખોરાક પચ્યો નહોતો, ક્યારેક તો પેટ અતિશય ભાઈરે ભાઈરે લાગતું હતું, બરાબર ને? તો આ હતા આપણા શરીર વિશેની વાત. આપણે આનામાંથી ઘણું બધું જાણવાનું છે કે કેવો ખોરાક આપણે ખાવો જોઈએ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આપણી શરીરની રચના કેવી છે, શરીરની અંદર શું શું રહેલું છે, બરાબર? તો હજુ આપણે આગળ શરીર વિશે ઘણું બધું જાણવાનું છે, શરીરની ક્ષમતા વિશે જાણવાનું છે, પરંતુ આ ભાગની અંદર આપણે અહીંયા સુધી જ આને સમજીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? નમસ્તે.